નમસ્કાર, મંતવ્ય મધ્યાહન સાથે હું છું બેનઝીર. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરથી. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલો થયો છે. જે રીતે હવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. ગ્રેનેડ હુમલામાં 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, અનંતનાગમાં ડીસી ઓફિસ પર હુમલો કર્યો છે. તો સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સમાચારો મળી રહ્યા છે અનંતનાગથી. અનંતનાગમાં આતંકી હુમલો થયો, આતંકીઓએ ગ્રેનેડથી અહીં હુમલો કર્યો. તો હાલ ગ્રેનેડ હુમલામાં 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ડીસી ઓફિસ પર આતંકીઓએ હુમલો કર્યો, તો સામે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વધુ માહિતી લઈશું. તમારા સાથે જોડાઈ ચુક્યા છે કામેશ. કામેશ, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અનંતનાગમાં આતંકી હુમલો, વધુ અત્યારે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી બિનજીર, આપને જણાવી દો કે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ફરીથી આતંકી ઘટના સામે આવી છે કે જેમાં સુરક્ષા બળો ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સુરક્ષા બળો ઉપર ગ્રેનેડ હુમલો કર્યો છે, ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. અને આ હુમલામાં કહી શકાય કે અનંતનાગની જે ડીસી ઓફિસ છે ત્યાં આગળ 12 હુમલો થયો છે, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ આવ્યા છે સામે. તો આપને એ પણ જણાવી દઉં કે ડીસી ઓફિસ પર સુરક્ષા બળો જે હતા ત્યાં આગળ જે સિક્યુરિટી ગોઠવવામાં આવી હતી ને એ સિક્યુરિટી ઉપર જ આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કરી અને ત્યાંથી તે લોકો ફરાર થઈ ગયા છે. સમગ્ર વિસ્તારને અત્યારે ઘટનાને પગલે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેનઝીર, આ વસ્તુ સમજવાની જરૂર છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાના 2 મહિના થઈ ગયા છે અને છતાં પણ આતંકવાદીઓ દ્વારા નાપાક હરકત હજી પણ યથાવત છે. જી બેનઝીર. જી જી કામેશ, આભાર તમામ માહિતી બદલ. તો આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. ગ્રેનેડ હુમલામાં 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વની વાત તો એ છે કે 370 કલમ હટાવ્યાને 2 મહિના થઈ ગયા, તેમ છતાં પણ આતંકીઓ પોતાની જે નાપાક હરકત છે તે તેમની આ હરકત ચાલુ જ છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, અનંતનાગમાં આતંકી હુમલો, હુમલામાં 5 થી 6 જવાનો ઈજાગ્રસ્ત પણ થયા છે.